મારું નામ રમા કાલરિયા છે. આપણે મંદિરે થી એક યોજના બહાર પડી છે. માં ઉમા કળશ યોજના, આપને આ યોજના વિશે કઈ ખબર છે? મને ખબર નથી હો બેન, શું છે આ યોજના, જરાક સમજાવો ને. આ યોજના અંતર્ગત આપણે પરિવારના દરેક સભ્ય દીઠ રોજનો 1 રૂપિયો ડોનેટ કરીએ છીએ, એટલે કે વર્ષના 365 રૂપિયા. બરાબર. જો આપના ઘરમાં 3 વ્યક્તિ હોય તો રોજના 3 રૂપિયા. અને આપ જે આ ડોનેટ કરો છો તેનો ઉપયોગ અનાથ બાળકો છે, વિધવા ત્યક્તા બહેનો છે, કે એવા નિરાધાર પેરેન્ટ્સ છે કે જેમની દેખભાળ રાખવા વાળું કોઈ નથી, એમની સહાય કરવામાં આવશે. એ બેન, તો આ બહુ સારી યોજના લાગે છે હો. એ સવિતા બેન, શું કરો છો? એ આર્યા સરદા બેન, આવો બેસો બેસો. આ બેન કોણ? એ અરોમા બેન છે. આપડે ઉમિયા સિદ્ધેશ્વર મંદિર છે ને, એમાં મહિલા સંગઠન માંથી આવ્યા છે. અને બેન, આ શારદા બેન છે. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ બેન. એ બેન, આમના હસબન્ડ છે ને, એ 5 કોર્સ એક્સપાયર થઈ ગયા છે. પણ ઓલી તમે આ કઈ યોજનાની વાત કરતા હતા, એમાં ઓલી કઈક વિધવા સહાય મળે છે ને, તેમાં કઈક આ શારદા બેન ને કઈક મદદ મળે હોય, જરાક જોજો ને તમે. હા બેન, ચોક્કસ. એ બિચારા છૂટક મજૂરી કરી ને એના ઘરનું ગુજરાન ચલાવે ને બિચારા ભાડાના મકાનમાં રહે છે બેન. હા બેન, જો અત્યારે છે ને આપણે મંદિરેથી 1000 એવા ફેમિલી છે કે જેમને દર વર્ષે 12000 રૂપિયાની સહાય કરવામાં આવે છે. આપણે એમાં આપનું ફોર્મ ભરી દેશું. આપની મને થોડી માહિતી આપજો બેન, આપનું કામ થઈ જશે. હા બેન, તો તમારો ખૂબ ખૂબ આભાર હો. કેના કળશ છેનો છે આ, તો મે ગામડે જોયો તો. હા બેન, જયારે તમે માં ઉમા કળશ યોજના સાથે જોડાવ છો ત્યારે આ કળશની પધરામણી આપની ઘરે થાય છે, અને એની સાથે આપને એક આ રીતનું યુકે કાર્ડ આપવામાં આવે છે. જ્યારે તમે ખરીદી કરવા જાઓ છો ત્યારે વેપારી તમને ડિસ્કાઉન્ટ આપે છે. એ બેન, તો આ કાર્ડમાં રમદાવાદમાં બધા વેપારીઓ પાસે ચાલશે? હા બેન, જે વેપારી આ યોજના સાથે સંકળાયેલા હશે એ બધા જ વેપારી પાસે આ કાર્ડ ચાલશે બેન. અને એવું જ નથી કે ખાલી અમદાવાદમાં, તો જો તમે રાજકોટ, સુરત કે બીજા કોઈ પણ સિટીમાં જાઓ છો અને ત્યાંના વેપારી આ યોજના સાથે સંકળાયેલા હશે તો એ પણ આપને ડિસ્કાઉન્ટ આપશે. અરે વાહ, તો આ બહુ સારી યોજના લાગે છે. કા પાછું આ કળશ સ્વરૂપે તો માઉમી આપણે ઘર સાક્ષાત પધરામણી કરશે, અને વળી આ યુકે કાર્ડ થી તો આપને વેપાર કેટલું ડિસ્કાઉન્ટ આપશે. ફાયદો જ ફાયદો છે હો. હું કેવું શારદા, આપણે ફોર્મ ભરી જ દઈએ કા? હા હા, ભરી જ દઈએ હો. જો બેન, અત્યારે તો તમે મને 365 રૂપિયા આપી દેશો, પણ આવતા વર્ષે ફરી તમારે જયારે ડોનેટ કરવું હશે ત્યારે આપણે આ કળશ ની અંદર આ રીતનો QR કોડ આપેલો છે. બરાબર. આને તમે મોબાઈલ વડે સ્કેન કરો અને એની અંદર તમે ઓનલાઈન, જેમ આપણે પેટીએમ નથી કરતા, એવી જ રીતે આમાં તમે પેમેન્ટ કરી શકો છો. આપના કોઈનો જન્મદિવસ હોય, એનિવર્સરી હોય કે વડીલોની પુણ્યતિથિ હોય ત્યારે તમે આમાં ડોનેટ કરી શકો છો. અરે વાહ, આ તો કદાચ આપને ના આવડે ને, તો આપણે છોકરાઓને કહેવાય કે અમારું સ્કેન કરી દે ને, તો આપણે જે દાન પુણ્ય કરવું હોય ને બધું ઘરે બેઠા થઈ જાય. હા બેન, બહુ જ સારી યોજના છે. આપનું 1 રૂપિયાનું યોગદાન કોઈ વિધવાના આંસુ લૂછવામાં, તો કોઈ એવા વિદ્યાર્થીને વિદ્યા સહાય મળશે, તો કોઈ નિરાધારનું ભોજન બનશે. અરે વાહ, આમ તો આપણે કેટલાય રૂપિયા વેડફી નાખતા હોય કા શારદા, પણ આમ આપણા 1 રૂપિયાના દાનથી તો કેટલાક જરૂરિયાતમંદ વ્યક્તિની જરૂરિયાતે સંતોષાશે. આમ આપણે ફૂલ લઈને તો ફૂલની પાખડી સ્વરૂપે આપણું યોગદાન તો આપવું જ જોઈએ કા શારદા. હા હો. સવિતા બેન, આ તો હું ચાવી આપવા આવી હતી. કેમ? આ મમતા બેન ની ઘરે જાઉં છું, એને થેપલાનો બહુ મોટો ઓર્ડર આવ્યો છે ને, એ તો બોલાવી છે. સારું, જયો જયો જય. હા, મમતા બેન કોણ છે? બેન, આ મમતા બેન છે ને, ઘરેથી થેપલા, ખાખરા, પાપડ, અથાણા બધું બનાવીને વેચે છે, અને આવા મોટા ઓર્ડર આવે ને ત્યારે અમારા જેવા જરૂરિયાત વાળા બહેનોને બોલાવીને કામ આપે છે, અને પાછા બહુ મહેનત છે આ મમતા બેન. બેન, તમે મમતા બેન સાથે મને મળાવી શકો? હા હા બેન, હાલો હાલો મારા ભેરા. સારું સવિતા બેન, જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ, ફરી આવજો રમા બેન. હા હા બેન, ચાલો આવજો. હા આવજો. આવી ગઈ. એ હાલો હાલો
થેપલા, ખાખરા, પાત્રા, અથાણા બધી જ વસ્તુ મળશે અને એ પણ શુદ્ધ સાત્વિક અને A1 ક્વોલિટીની. બોલો તમને શું આપું બેન? અરે ધીરા પડો મમતા બેન, આ બેન કે વસ્તુ લેવા નથી આવ્યા. એ તો આ બેન સીસર મહિલા સંગઠનમાંથી આવ્યા છે. રમા બેન આવો. બેન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ તમારો કામ પ્રત્યેનો ઉત્સાહ જોઈને મને ઘણો આનંદ થયો હો. અને હમણાં તમે જે કહેતા હતા ને ગૃહ ઉદ્યોગ ખોલવાની વાત, તો એવી જ એક યોજના આપના માટે લઈને આવી છું. કઈ યોજના બેન? આપણે મંદિરેથી એક યોજના બહાર પડી છે, માં ઉમા કળશ યોજના, જેના અંતર્ગત આપણે વેપારીના ફોર્મ ભરીએ છીએ. એમાં આપણે આપનું ફોર્મ ભરી દેશું બેન. તમને આ યોજના થોડીક સમજાવો ને બેન. હા બેન, જો આ રીતની આપણે વેપારીના ફોર્મ છે, આ ફોર્મ ભરો છો એટલે તમે આ યોજના સાથે સંકળાઈ જાઓ છો. બરાબર. હવે અમે આ યોજના સાથે સંકળાયેલા છીએ એટલે અમારી પાસે આ રીતનું એક UK કાર્ડ આવે છે. જ્યારે અમારે થેપલા, ખાખરા, પાત્રા કોઈની જરૂર હશે ત્યારે અમે આ UK કાર્ડને સ્કેન કરીશું. એમાં અમે અમદાવાદ સિલેક્ટ કરશું, એમાં અમે ગૃહ ઉદ્યોગ સિલેક્ટ કરશું. જો તમે આ યોજના સાથે જોડાયેલા હશો તો આપનો ગૃહ ઉદ્યોગ અમને દેખાશે અને અમે તમારી પાસે ખરીદી કરવા આવશું. લે આ તો બહુ સારું કહેવાય બેન, પણ આમાં અમારા જેવા નાના વેપારી જોડાઈ શકે બેન? હા બેન, આ યોજના એટલી સરસ છે કે ઘરેથી ચલાવતા પાર્લર વાળા કે તમારી જેમ ગૃહ ઉદ્યોગ ચલાવતા નાના વેપારી થી લઈ અને મોટા વેપારી થી લઈને ડિસ્ટ્રીબ્યુટર સુધીના બધા જ લોકો જોડાઈ શકે છે. તો આ તો બહુ સારી યોજના છે કા બેન. આમાં તમારો વેપારીનો વેપાર વધે અને વળી આપણા નાતના ભાઈ બહેનોને શુદ્ધ સાત્વિક અને વળી સસ્તા દરમાં બધી વસ્તુ મળી રહે કા બેન. તમે રાખવાની જોવાની મારો ફોર્મ તો તમે ભરી જ દેજો બેન. ખાખરા, પાત્રા, અથાણા કાંઈ પણ જોતું હોય ને તો મને ચોક્કસપણે કહેવડાવજો હો રમા બેન. ચોક્કસ બેન. હા ચાલો, જય શ્રી કૃષ્ણ. આવજો આવજો. જય શ્રી કૃષ્ણ. શું વાત છે ને, આજે તો તમે બહુ વેલા વેલા આવી ગયા ને કાંઈ? હા હો, પણ આજ તો મેડમ બહુ ખુશ દેખાય છે ને કાંઈ? હા હો, આજે હું બહુ જ ખુશ છું. તમને ખબર, આજે છે ને હું માં ઉમા કળશ યોજનાના ફોર્મ ભરવા ગઈ હતી. એના અંતર્ગત મેં એક વિધવા સહાયનું ફોર્મ ભર્યું અને વેપારીના ફોર્મ ભર્યા. એક મમતા બેન કરીને હતા, એટલા ઉત્સાહી ને કે એનો ઉત્સાહ જાણે તો મારો ઉત્સાહ વધી ગયો. એ હું શું કઉ છું, આ માતાજીના કામ કરો ને તો આનંદ જ થાય. સાવ સાચી વાત છે હો, હું જ્યારથી આ યોજના સાથે જોડાય છું મને એટલો આનંદ થાય છે ને. તો લે તારા આનંદમાં વધારો કરું. હા હા બોલો બોલો. આ તે મને કાલે ઓલા વેપારીના ફોર્મ લાવવાનું નતું કીધું? હા એ લાવ્યા તમે? હા એ લેતો તો આવ્યો, પણ એમાં બે ફોર્મ એવા આવ્યા છે ને કે સાંભળીને તને મજા જ આવી જશે. ઓહો શું વાત છે ને. એક તો છે ને સાડીના શોરૂમ વાળાનું અને બીજું જ્વેલર્સ વાળાનું. અરે વાહ, બે તમને લેડીઝ ને કામ ના. હા હો, અને એમાં પાછું એ લોકોએ જે ડિસ્કાઉન્ટ આપ્યું છે, સમજો કે તમારી તો મજે મોજ થઈ ગઈ. ઓહો હો હો શું વાત છે. લે લે તારા ફોન. ઓહો થેન્ક યુ. વેલકમ. અત્યારે કોણ આવ્યું? પાણી લાવજે. તમે તારા મોટા માણા કોઈ દી ફોન બોન કરો નહી. હવે મોટા માણા વાળો ક્યાં થાસ, આજકાલ તો તમારા જમાના છે. ઓલું સાંભળું છે તે કઈક ઓર્ગેનિક ઓર્ગેનિક નું ચાલુ કર્યું છે? હા હો ભાઈ, આપણે ઘઉં, ગોળ, કઠોળ એનું ઓર્ગેનિક ઉત્પાદન કરીએ છીએ. માતાજી દ્વારાથી બહુ સારું ચાલે છે. એ હારું હારું, આમે ઓર્ગેનિક સ્વાસ્થ્ય માટે હારું છે. એ હા, હું શું કહું છું, આ આટલા વર્ષથી તમે અમદાવાદમાં રહ્યો છો તો આનું કંઈક માર્કેટિંગ કરી આપો ને. હું વાત કરું ભૈલા, તું એકવાર કહે એટલી વાર. તું તો ખાલી અમદાવાદનું કહે જ ને, આપણે આખા ગુજરાતમાં તારું માર્કેટિંગ કરી નાખીએ. શું વાત કરો છો? હા હા હકીકતે આપણે ઓલું ઉમિયા સિદ્ધેશ્વર મંદિર નહીં, ત્યાંથી એક યોજના બહાર પડી છે અને યોજના હેઠળ પાછા તારા ભાભી છે ને એ બહુ સક્રિય કાર્યકર્તા તરીકે જોડાણી છે. એ યોજનામાં તું જોડા ને તો તું તો ખાલી અમદાવાદની વાત કરે પણ આખા ગુજરાતમાં તારું માર્કેટિંગ થાય. પછી વાપી હોય, વલસાડ હોય, સુરત હોય, ભાવનગર હોય કે જામનગર હોય, તને આખા ગુજરાતનો કસ્ટમર બેઝ મળે ભૈલા. શું વાત કરો છો, આ તો બહુ સારી યોજના છે ભાભી. તમે તો બહુ સક્રિય કાર્યકર્તા તરીકે જોડાયેલા છો.
હા ઓ ભાઈ, મંદિરે થી એટલી સારી યોજના બહાર પડી છે ને, જેમાં આપણા જેવા નાના માણસો ને દાન દેવાનો આનંદ થાય, વેપારીઓનો વેપાર વધે અને જરૂરિયાતમંદ લોકોની જરૂરિયાત સંતોષાય. હા, આ તો બહુ સારું કહેવાય. હું શું કઉ છું ભરત, આમાં બહુ કઈ લાંબુ વિચાર્યા જેવું છે જ નહીં. તું વહેલી તકે આ યોજનામાં જોડાય જ જા પહેલા. કઈ નહીં બાપી, જો તમારી પાસે મારી બધી માહિતી તો છે જ, તો લ્યો માતાજીનું નામ કરો કંકુના અને ભરી દો મારું ફોર્મ. ચોક્કસથી ભાઈ. માં ઉમા કળશ યોજના નો હેતુ સમાજ ને સાંકળવાનો સેતુ. બોલ્યા માં.